गुड मॉर्निंग धोरण त्रण विषय गणित गम्मत प्रकरण सात समय वही जाए छे वधारे जादू। विद्यार्थी मित्रों आपणे आगळना लेक्चरनी अंदर कैलेंडरनो जादू जोईलो। आजे आपणे आवाज कैलेंडर में एक वधारे जादू जोईशुं। तो अहीं मार्च 2019 नुं कैलेंडर आप्युं छे। तो अहीं शुक्रवारनी अंदर जे गुलाबी कलरनुं बॉक्स आप्युं छे, हूँ बॉक्स में रहेली पांच संख्या सरवाळो एक क्षण में कर सकूँ छूँ। आ बीजो छोकरो एवं कहे, अरे ये तो केटलो समय लेशे, सरवाळो 75 छे। तो आ गुलाबी कलर ना जे बॉक्स में पांच संख्याओ छे एनो सरवाळो केटलो थाय छे, 75। ते साचो छे, तमे ते केवी रीते कर्यो? साव सहेलू छे, वच्चेनी संख्याने पांच वडे गुणो। वच्चेनी संख्या कई छे एमां? 15। तो 15 ने आपणे 5 वडे गुणीशुं तो केटला थशे? 75। बीजी पांच संख्यावाळी लाइन ने आ जादू लागू पड़े छे के केम ते जुओ। त्रासी लीटी पर रहेली पांच संख्याओनुं शुं? आ युक्तिनो उपयोग तमारा कुटुंबना सभ्यो अने मित्रों साथे करो। कैलेंडरमां बीजी जादू पेटर्न तमे शोधी शकशो? तो जोईए आपणे। आ ज प्रमाणे आपणे बीजी पांच संख्यावाळी लाइननो जादू जोईशुं। तो अहीं शनिवारे जे जांबली कलरनुं बॉक्स छे એમાં કેટલી સંખ્યા છે? કુલ 5 સંખ્યા છે અને આ પાંચે પાંચ સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 80। હવે આ પાંચ સંખ્યાને આપણે વચ્ચેની જે સંખ્યા છે, તો વચ્ચેની સંખ્યા કઈ છે? 2, 9, 16, 23 અને 30। આ વચ્ચેની સંખ્યા છે 16, તો 16ને આપણે 5 વડે ગુણાકાર કરીશું તો કેટલો જવાબ આવશે? 80। તો એનો સરવાળો પણ 80 આવે અને વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણવાથી કેટલો જવાબ આવે છે? 80। વિદ્યાર્થી મિત્રો આપણે ઊભી લાઈનનો જાદુ જોયો, તો હવે આડી લાઈનનો જાદુ જોઈશું। તો અહીંયા જે રેડ કલરનું બોક્સ છે એમાં કુલ સંખ્યા કેટલી છે? 7 સંખ્યા। હવે આ 7 સંખ્યાઓનો સરવાળો કરશો તો કેટલો આવશે? તો 42। હવે આ 7 સંખ્યાઓમાં વચ્ચેની સંખ્યા કઈ છે? 3, 4, 5, 6, 7, 8 અને 9। તો વચ્ચેની સંખ્યા છે 6। હવે એને કુલ 7 સંખ્યાઓ સાથે ગુણાકાર કરવાથી કેટલો જવાબ આવશે? 42। તો એનો સરવાળો પણ એટલો થાય છે અને એને વચ્ચેની સંખ્યા ને 6 વડે ગુણવાથી જવાબ પણ 42 જ આવે છે। આ રીતે આપણે ક્રોસમાં પણ જાદુ જોઈ શકીએ છીએ, ઊભી આડી અને ક્રોસમાં જાદુ જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ઘરે પણ તમારા મમ્મી પપ્પા અને મિત્રો સાથે આ રીતે કોઈ પણ મહિનામાં કેલેન્ડરનો જાદુ જોવાનો પ્રયત્ન કરજો। કેલેન્ડર પૂર્ણ કરો। વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓગસ્ટ 2018 કેલેન્ડર આપ્યું છે, એ ખાલી છે, એની અંદર આપણે તારીખો લખવાની છે અને એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, બધા રવિવારને લાલ રંગથી રંગો। તો અહીંયા જે રવિવાર આપ્યા છે એને તમારે લાલ રંગથી રંગવાનો છે, એટલે કે એમાં લાલ રંગ પૂરવાનો છે। ત્યાર પછી આ મહિનો કયા દિવસે પૂરો થાય છે? તો આ મહિનાની છેલ્લી તારીખ કયા દિવસે આવે છે? છેલ્લી તારીખ કઈ છે? 31। હવે કયા વારે પૂરી થાય છે? તો શુક્રવાર। 3. આ મહિનાના દિવસોની સંખ્યા લખો, તો આ મહિનાના કુલ કેટલા દિવસો છે? તો 31 દિવસો। 13મી ઓગસ્ટે કયો વાર આવે છે? તો 13મી ઓગસ્ટ કયો વાર છે? 13 તારીખે સોમવાર। બીજા શનિવારે કઈ તારીખ છે? તો બીજા શનિવારે કઈ તારીખ છે કેલેન્ડરમાં જુઓ તો 11 તારીખ। હવે 21મી તારીખે રવિવાર છે, તો 21મી તારીખે રવિવાર છે? તો ના। તો કયો વાર છે 21 તારીખે? તો મંગળવાર। હવે 29મી તારીખે કયો વાર આવે છે? બરાબર આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? 29મી તારીખે કયો વાર આવે છે? બુધવાર। અને બરાબર આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? તો 5 તારીખ। હવે આ મહિનામાં કેટલા ગુરુવાર છે? તો આ મહિનામાં કેટલા ગુરુવાર છે ગણો, તો 2 તારીખે, 9 તારીખે, 16 તારીખે, 23 તારીખે અને 30 તારીખે। એ કુલ કેટલા ગુરુવાર છે? તો 5 ગુરુવાર। શોધી કાઢો, 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર આવે છે? તો 2018ના કેલેન્ડરમાં જે મહિનામાં 5 રવિવાર આવતા હોય એ મહિનાઓની તમારે યાદી બનાવવાની છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તો તેવો કોઈ મહિનો છે? તો કોઈ વાર 5 વખત આવતો હોય એવો મહિનો હોય એનું તમારે નામ લખવાનું છે। મહિનામાં 6 રવિવાર આવતા હોય એવો કોઈ મહિનો હોય શા માટે? તો જવાબ શું આવશે? ના, કારણ કે એક મહિનામાં 6 રવિવાર ન હોય, એક મહિનામાં 4 કે 5 અઠવાડિયા હોય છે, એટલે 6 રવિવાર આવે નહીં। પેડકી દેવીની સત્ય વાર્તા। તો વિદ્યાર્થી મિત્રો આ પેડકી દેવીનો ફોટો છે, તમે અહીંયા
पाठ्यपुस्तक में जोई सको छो। मारी समय रेखा तो अहीं पेड़की देवीनी नानी सरखी साची बात आपवामां आवी छे अने आ एमनी समय रेखा छे। मारू नाम पेड़की देवी छे। हूँ झारखंडना धनबाद जिल्लाना एक गाममां रहूं छूं। मने शाळामां जवानी तक कदी मळी नथी। मने याद छे કે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો। જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી, પરંતુ ડાળી ભાંગી અને હું નીચે પડી। હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે। હવે આ જે સ્ત્રી છે એમનું નામ પેડકી દેવી છે અને એ ઝારખંડ જિલ્લાના ધનબાદ નામના ગામમાં રહે છે અને એ કદી ભણ્યા નથી અને એમને શાળામાં જવાની તક મળી નથી। કેમ? તો કે જ્યારે 5 વર્ષના હતા ત્યારે એમનો પગ ભાંગી ગયો। કેમ ભાંગી ગયો? તો એ જાંબુના ફળ ખાવા માટે ઝાડ પર ચડ્યા, પરંતુ ડાળી ભાંગવાથી તૂટી ગઈ અને નીચે પડી ગયા, એટલે એમનો પગ ભાંગી ગયો। એટલા માટે શાળામાં કદી ગયા નથી। અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા। એક વખતે 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો, કારણ કે મારાથી એક બકરું ખોવાઈ ગયું। 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા। મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા। મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો। જ્યારે હું 20, 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે 3 બાળકો થયા। તો પેડકી દેવી શું કરતા હતા કે બકરા ચરાવતા હતા, તો એ વખતે એ રમતની અંદર વધારે ધ્યાન આપતા, તેથી 10 વર્ષની ઉંમર હતી ત્યારે એમને ખૂબ ઠપકો એટલે કે ખૂબ જ સાંભળવું પડ્યું। કેમ? કારણ કે એમનાથી એક બકરું ખોવાઈ ગયું। ત્યાર પછી 15 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા અને એમના પતિ એમનાથી ઘણા વધારે મોટા હતા। એમના લગ્નના 3 વર્ષ થયા પછી એમની પ્રથમ પુત્રીનો જન્મ થયો અને પછી ક્રમશઃ 20, 22 અને 24 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એમને બીજા 3 બાળકો થયા। પછી સમય વધારે ઝડપથી પસાર થયો। મારા ખેતર, ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી રહેતી, પરંતુ 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત આવ્યો। મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા। તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાનો પ્રયત્ન કર્યો। તેઓએ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકણ છું। કેટલાક સારા લોકોએ મને બચાવી। જે લોકોએ મને મારી હતી તેમને સામે અમે મુકદ્દમો એટલે કે કેસ લડ્યા। 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું એટલે કે પોલીસ થાણું જોયું। જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી। 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને ભણાવી। અત્યારે મારી ઉંમર 50 વર્ષ છે। મારા પુત્ર સાથે મને રમવાનું ગમે છે, તે શાળામાં અભ્યાસ કરે છે। હવે સમય ઝડપથી પસાર થવા લાગ્યો। ત્યાર પછી પેડકી દેવી ખેતર, ઘરકામ અને એમના પશુઓની સંભાળ પાછળ રોકાયેલા રહેતા અને 35 વર્ષની ઉંમરે એમની દુનિયાનો અંત આવ્યો એટલે કે એમને ખૂબ જ દુઃખ આવ્યું આ ઉંમરની અંદર, કારણ કે એમના પતિ માંદા પડ્યા અને મરી ગયા। અને પછી એમના જે ભાઈઓ હતા એમણે શું કર્યું, એમનું ખેતર પડાવી લેવાનો પ્રયત્ન કર્યો અને એમને ખૂબ જ માર્યા અને શું કહ્યું કે પેડકી દેવી શું છે, ડાકણ છે, પરંતુ કેટલાક સારા લોકો હતા એમણે એમને બચાવી લીધા। અને પછી જે લોકોએ પેડકી દેવીને માર્યા હતા એમની સામે કેસ દાખલ કર્યો અને એમની સામે લડ્યા। હવે 40 વર્ષની ઉંમરે પેડકી દેવીએ શું જોયું, પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું અને જ્યારે એમની ઉંમર 45 વર્ષની હતી ત્યારે એ લખતા વાંચતા શીખ્યા અને 2 વર્ષ પછી એમણે એમની સૌથી મોટી દીકરી હતી એમને પરણાવી અને હાલમાં એમની ઉંમર કેટલી છે, 50 વર્ષની છે અને એમનો પુત્ર એટલે કે એમના દીકરાની દીકરીનો દીકરો છે અને એમની સાથે રમવાનું ખૂબ ગમે છે અને એ શું કરે છે, પુત્ર એમનો શાળામાં અભ્યાસ કરે છે। તો આ રીતે પેડકી દેવીની સમયરેખા છે। તો હવે અહીંયા પેજ નંબર 109 ઉપર અહીંયા જે સમયરેખા આપી છે એ સમયરેખા ઉપર આપણે જે પેડકી દેવીની સમયરેખા જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે પેડકી દેવીની વાર્તામાં
થી એમના જીવનના કેટલાક પ્રસંગો જોયા. આ પ્રસંગોને આધારે અહીંયા જે સમયરેખા આપવામાં આવેલી છે, આ સમયરેખા ઉપર આ પ્રસંગોને આપણે ક્રમસર ગોઠવવાના છે. કેટલાક પ્રસંગો તેના જીવનમાં બન્યા તેની યાદી નીચે આપી છે. તેની જીવનરેખા પર નિશાની કરો. દાખલા તરીકે, જ્યારે તે 5 વર્ષની ઉંમરની હતી ત્યારે તેનો પગ ભાંગ્યો. સમયરેખાને 5 આગળ અલખો. તો એના જીવનમાં જે ઘટનાઓ બનેલી છે એને આપણે ઉંમર પ્રમાણે અહીંયા સમયરેખા પર દર્શાવવાની છે. તો હવે અ પછી આવશે બ. તો 10 વર્ષની ઉંમરે એક બકરું ખોયું. તો આપણે 10 વર્ષની ઉંમર પર લખવાનું છે બ. હવે ક. તો 15 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા. તો અહીંયા 15 આપણને આપ્યું નથી, તો 10 અને 20ની વચ્ચે 15 લખવાના અને ઉપર લખવાનું ક. લગ્ન થયા. હવે ડ. તો ડમાં શું થયું? તો 24 વર્ષની ઉંમરે એને ચોથું બાળક થયું. તો 24 લખીને લખવાનું ડ. હવે છે ઈ. તો 40 વર્ષની ઉંમરે પેડકી દેવીએ પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. તો 40 ઉપર લખવાનું છે ઈ. ત્યાર પછી છે ફ. તો 45 વર્ષની ઉંમરે તે લખતા વાંચતા શીખી. તો અહીંયા 45 નથી આપ્યા, તો આપણે લખી દેવાના અને ઉપર લખવાનું ફ. પછી આવશે ગ. તો 47 વર્ષની ઉંમરે એમણે શું કર્યું? સૌથી મોટી દીકરીને પરણાવી. એટલે લખવાના 45 પછી 47 અને ઉપર લખવાનું ગ. આ પ્રમાણે સમયરેખા ઉપર તમારે પેડકી દેવીના જીવનની ઘટનાઓ દર્શાવવાની છે. ઉંમર વર્ષમાં તે ક્યારે જન્મી હતી તે સમયરેખા પર બતાવો. ખાલી ખાનામાં નવી જન્મેલ બાળકી જેવી પેડકીનું ચિત્ર દોરો. તો અહીંયા જે ખાલી ખાનું આપ્યું છે એ નવી જન્મેલ નાની બાળકી હોય એવી પેડકીનું ચિત્ર દોરવાનું છે. તમારા જીવન સમયરેખા બનાવો. તમારી આજુબાજુના લોકોને પૂછો અને તમારા જીવનના દરેક વર્ષમાં બનેલી ઓછામાં ઓછી એક ઘટનાને દર્શાવો. તો જે રીતે પેડકી દેવીના જીવનમાં જીવન પ્રસંગો ઘટનાઓ બની છે એવી ઘટના તમારા જીવનમાં પણ બનેલી હોય છે. તો તમારે તમારા મમ્મી પપ્પાને પૂછીને અહીંયા લખવાનું છે અને સમયરેખા ઉપર દર્શાવવાનું છે. ઉંમર વર્ષમાં તમે જેમના વખાણ કરો છો તેવા લોકોની જીવનરેખા બનાવો. આ તમારા કુટુંબ, મિત્રો, શિક્ષકો વગેરેમાંથી કોઈ પણ હોઈ શકે. તો તમને જે વ્યક્તિ ખૂબ જ ગમતી હોય અને જેમના તમે વખાણ કરતા હો તેમની જીવનરેખા તમારે બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમયરેખા તમારે તમારા પાઠ્યપુસ્તક અને નોટમાં દોરવાની છે અને આગળના જાદુ કેલેન્ડર અને કેલેન્ડરના આધારે ખાલી જગ્યા તમારે તમારા પાઠ્યપુસ્તક અને નોટમાં લખવાનું છે. થેન્ક યુ.